वेलकम बैक फ्रेंड्स, आपणे छेले यूनिट वन कैन यू इंस्टॉल लव ते अर्धो जोई गया था, अर्धो आपणो बाकी छे। छेले कस्टमर सर्विस रिप्रेजेंटेटिव ले CSR जे ग्राहक ने कहे छे के तमे याद राखजो के आ तो मात्र आपणी पासे पायानो प्रोग्राम छे। जो तमने तमारा हृदयनु आरोग्य वधारवुं हशे तो तमने तमारा हृदयने बीजाना हृदय साथे कनेक्ट राखवुं पड़शे, अपग्रेड करवुं पड़शे। छेले CSR आटली सलाह ग्राहकने आपे छे। अगर आपणे जोईए कस्टमर सेज ओप्स आई हैव एन एरर मैसेज ऑलरेडी व्हाट शुड आई डू। हवे ग्राहक जे होय छे ते कहे छे कि मने एक एरर बतावी रह्यो छे, एररनो मैसेज आवी रह्यो छे, हूँ शू करूँ। एवुं जे ग्राहक होय छे ते ग्राहक सेवा प्रतिनिधि ने पूछे छे। एरर एटले भूल, कंईक मिस्टेक थई होय, भूल चूक थई होय एनो मैसेज मने बताड़ी रह्या छे। हवे हूँ शूँ करूँ? CSR कस्टमर सर्विस रिप्रेजेंटेटिव ते कहे छे व्हाट डज द मैसेज से, ते मैसेज शू कही रह्यो छे। कस्टमर सेज इट सेज एरर 412 प्रोग्राम नॉट रन ऑन इंटरनल कम्पोनेंट्स, व्हाट डज दैट मीन। हवे जे एरर भूलनो जे मैसेज होय छे ते ग्राहक वाँचे छे अने ते शू होय छे, एरर 412 એટલે કે આ એરરનું નામ છે 412। પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, આ જે પ્રોગ્રામ જે છે તે ઇન્ટરનલ એટલે કે આંતરિક, અને કમ્પોનન્ટ્સ એટલે કે ઘટકો, આંતરિક ઘટકો પણ ઘટકો ઉપર આ પ્રોગ્રામ ચાલી શકશે નહીં। આનો મતલબ શું થશે એવું ગ્રાહક સેવા પ્રતિનિધિને પૂછે છે। હવે જે પ્રતિનિધિ હોય છે તે જવાબ આપે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ડોન્ટ વરી મેમ, એમાં વધારે ચિંતા કરો નહીં, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય મુશ્કેલી સમસ્યા છે। ઇટ મીન્સ દેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ। એનો મતલબ એમ કે લવ નામનો જે પ્રોગ્રામ છે તે એક્સટર્નલ એટલે કે બહારના, એટલે કે બીજા જે હૃદયો છે તેના ઉપર ચાલુ થઈ ગયો છે, પણ તમારા હૃદયની અંદર નોટ યેટ એટલે હજી સુધી તમારા હૃદયની અંદર તે શરૂ થઈ શક્યો નથી, માત્ર એટલું જ આ મેસેજ દર્શાવે છે। ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, કોમ્પ્લિકેટેડ એટલે કે સમજી ન શકાય એવી। હવે જે ગ્રાહક સેવા પ્રતિનિધિવાળો હોય છે તે કહે છે કે આ એક જટિલ, કોમ્પ્લિકેટેડ એટલે કે જટિલ પ્રોગ્રામિંગ વસ્તુઓ છે, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ। પણ નોન ટેકનિકલ, આ આપણે આગળ જે વાત કરી તે ટેકનિકલી કમ્પ્યુટરની અંદરની જે વસ્તુઓ થતી હોય છે, ક્રિયા પ્રક્રિયા થતી હોય છે એની વાત થઈ। હવે નોન ટેકનિકલ આપણા જીવનની આપણે જો વાત કરીએ તો એનો મતલબ એમ કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, સૌથી પહેલાં તો તમે તમારી જાત સાથે જ તમને પ્રેમ કરવો પડશે બિફોર ઇટ કેન લવ અધર્સ। તમે બીજા કોઈને પ્રેમ કરો, તમારો હૃદય બીજા કોઈને પ્રેમ કરે એ પહેલાં તમને તમારી જાત સાથે જ પ્રેમ કરવું પડશે।
customer says, so what should I do? तो हूँ सो करूँ. Customer service representative जे ग्राहक सेवा प्रतिनिधि हो शे, ते कहे शे, can you find the directory called self acceptance directory? Directory એટલે કે આપણે જેવી રીતે કોલ લિસ્ટની એક યાદી હોય છે એવી જ રીતે આપણી મેમરી મગજની અંદર કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટેની જે યાદી હોય છે એને કહેવામાં આવે છે ડિરેક્ટરી. એટલે જે ગ્રાહક સેવા પ્રતિનિધિ મંડળવાળો હોય છે તે કહે છે કે તમારી પાસેની જે નિર્દેશિકા નામાવલી એટલે કે ડિરેક્ટરી જે છે એની અંદર તમે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતને જ સ્વીકારવું, આપણે જેવા છીએ એવાને એવા જ સ્વીકારવું, તો તમારી યાદીમાંથી શું તમે આ વર્ડને ફાઇન્ડ કરી શકો છો, ગોતી શકો છો? કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ, હા મારી પાસે તે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ એક્સિલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીઝ, ખૂબ જ સારું આ તમારી પાસે છે એટલે આ તમારી માટે ખૂબ જ સારું રહેશે, સરળ રહેશે. કસ્ટમર સેઝ થેન્ક યુ, આભાર તમારો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ, click on the following files and then copy them to the my heart directory. હવે એને નિર્દેશ કરે છે કોણ? તો જે ગ્રાહક સેવા પ્રતિનિધિ હોય છે તે ગ્રાહકને કહે છે કે હું તમને જે ફાઇલ્સ બતાવું તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારા હૃદયની અંદર માય હાર્ટ નામની જે ડિરેક્ટરી છે તે હૃદયની અંદર તમારે કોપી કરવાની છે. ખરેખર આવું રિયલ લાઈફમાં બને નહીં, પણ કમ્પ્યુટરની ભાષામાં આપણે આગળ જ જોયું હતું કે ટેકનિકલી દર્શાવેલું છે, એટલે કહે છે કે હું તમને જે ફાઇલ્સ બતાડું તે તમારે કોપી પેસ્ટ કરવાની છે તમારા હૃદય માય હાર્ટની ડિરેક્ટરીની અંદર. હવે કયા કયા જે કઈ ફાઇલ્સ છે જે કોપી પેસ્ટ કરવાનું કહે છે? તો ફરગીવ શેલ્ફ ડોટ ડોક, ફરગીવ એટલે માફ કરવું અને શેલ્ફ એટલે પોતાની જાત, પોતાની જાતને જ માફ કરવી. પછી છે સેલ્ફ સ્ટીમ, અહીં નીચે દર્શાવેલા જ છે બધાના. સેલ્ફ એક્સેપ્ટન્સ આપણે હમણાં જોયું, ફરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ પોતાની જાત સાથે જ રહેવું એટલે કે આપણે આપણી જાત વિશે બધી જ ખબર હોવી જોઈએ. ડોટ ટેક્સ્ટ. પછી છે રિયલાઇઝ વર્થ, આપણે રિયલાઇઝ થવું જોઈએ શેનો? તો આપણે ખ્યાલ હોવો જોઈએ, રિયલાઇઝ થવું જોઈએ એટલે ખ્યાલ હોવો જોઈએ કે આપણે શું કરવાનું છે શું નથી કરવાનું એના વિશે. એન્ડ ગુડનેસ, સારા હોવું. આ બધી જ ફાઇલોને તમારે તમારા હૃદયની અંદર કોપી પેસ્ટ કરવાની છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. હવે તમે જ્યારે આ બધી ફાઇલ્સ તમારા હૃદયની અંદર કોપી પેસ્ટ કરો છો ત્યારે તમારા હૃદયની જે સિસ્ટમ છે તે આવા કોઈ પણ જે તમને ન ગમતા હોય, જે ફાઇલોની ન ગમતી હોય એ સંઘર્ષ થશે. અને પેચિંગ એટલે કે દૂર કરવું, જે પ્રોગ્રામ તમારા હૃદયની અંદર ખલેલ પહોંચાડશે તેને આ બધી ફાઇલ્સ આપોઆપ દૂર કરી દેશે. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ હોવો, પેચિંગ દૂર કરવું એની ફોલ્ટી પ્રોગ્રામ. એના પછી ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક. સેલ્ફ એટલે પોતાની જાત, ક્રિટિક એટલે ટીકા કરવી. પોતાની જાતને જે આપણે ટીકા કરીએ છીએ તેને પણ તમારે ડિલીટ કરવું પડશે.
from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. સેલ્ફ ક્રિટિક પોતાની જાતને જે આપણે ટીકા કરીએ છીએ તેને ડિલીટ તો કરવાનું જ છે. ત્યારબાદ જેવી રીતે કમ્પ્યુટરની અંદર આપણે કોઈ પણ ફાઇલ ડિલીટ કરીએ તો તે રિસાયકલ બિનમાં પડેલી હોય છે. એટલે કહે છે કે સેલ્ફ ક્રિટિકને ડિલીટ કર્યા બાદ રિસાયકલ બિનને પણ સાફ કરી નાખવાનું છે, ડિલીટ કરી નાખવાનું છે, જેથી કરી અને તે તમારા જીવનમાં ક્યારે પાછી ફરી શકે નહીં. કસ્ટમર સેઝ ગોટ ઇટ, મને ધ્યાનમાં આવી ગયું. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. નીટ ફાઇલ્સ એટલે કે હવે મારું જે હૃદય છે, કસ્ટમર જે હોય છે તે કહે છે કે હવે મારું હૃદય કોઈક સ્વચ્છ નીટ ક્લીન ફાઇલ્સ દ્વારા ભરાઈ રહ્યું છે. દાખલા તરીકે કયા કયા? તો સ્માઇલ is playing on my monitor right now. Smile, હાસ્ય, જે હમણાં મારા મોનિટર જે કમ્પ્યુટરનું જેમાં આપણે કમ્પ્યુટરનું બધું જ કાર્ય જોઈ શકીએ છીએ, તો એવી જ રીતે આપણી ફિલિંગ્સ આપણા મોઢા ઉપરથી ખ્યાલ આવી જાય છે. તો ગ્રાહક કહે છે કે હમણાં મારા મોનિટર એટલે કે ફેસ ઉપર સ્માઇલ આવે છે એન્ડ ઇટ શોઝ ધેટ વોર્મથ પીસ એન્ડ કન્ટેન્ટમેન્ટ આર કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ. વોર્મથ એટલે હુંફ, પીસ શાંતિ, આવી બધી જે ફાઇલ્સ છે તે હવે મારા હૃદયની અંદર કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો એનો મતલબ એમ કે લવ તમારા હૃદયમાં ઇન્સ્ટોલ થઈ ગયો છે અને હમણાં ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. વન મોર થિંગ બિફોર આઈ ગો, હવે તમને જ તમારા હૃદયને હેન્ડલ કરવાનું છે અને હું જાઉં એ પહેલાં હજી એક વાત. કસ્ટમર સેઝ યસ, હા બોલો. પ્રતિનિધિ જે હોય છે એ કહે છે લવ ઇઝ ફ્રીવેર. કસ્ટમર જે હોય છે તે કહે છે કે લવ ઇઝ ફ્રીવેર, ફ્રી છે, મુક્ત છે, એના ઉપર કોઈ બંધન છે નહીં. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. હવે તમે ખાતરી કરી લો, બી શ્યોર, શેની ખાતરી કરવાની છે? તો ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જેટલા લોકોને મળો છો તેમની સાથે આને શેર કરવાનું છે તેની તમે ખાતરી કરી લો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. જો તમે તમારી ફિલિંગ્સ, તમારું હૃદય, તમારો પ્રેમ બીજા કોઈ સાથે શેર કરો છો તો તે તમારો પ્રેમ કોઈકને કોઈક સ્વરૂપે તમને બીજી કોઈ વ્યક્તિ પાસેથી પણ મળશે. જો તમે શેર કરશો તો તમને પણ એ પાછી મળી શકે છે. કસ્ટમર સેઝ આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. હા, હું એવી જ રીતે કરીશ. તમારી મદદ માટે, તમે મારી મદદ કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ વાત કસ્ટમર સર્વિસવાળાને કહે છે અને જે ગ્રાહક હોય છે તે ગ્રાહક સેવા પ્રતિનિધિ પાસેથી કઈ રીતે લવને ઇન્સ્ટોલ કરવું તેની આખી પ્રક્રિયા વિશે માહિતી મેળવે છે. અહીં તમારો યુનિટ 1 પૂરો થાય છે. તમારે આના જે ક્વેશ્ચન્સ છે તે ક્વેશ્ચન્સ ફેર બુકની અંદર ઉતારવાના છે અને મને હોમવર્ક સ્વરૂપે તમારે મેસેજ દ્વારા મને મોકલવાના છે. આવતા વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ વનનો રીડ 2 જે એક પોએમ છે એના વિશે માહિતી મેળવીશું.